જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશકી જય. વૈષ્ણવો સાથે મળીને આપણે પુષ્ટિ ચિંતન કરી રહ્યા છીએ, તેમાં આજે આપણે પુરીમાં વિશે જાણીએ. તો ભગવાનની લીલા છે, એ નિત્ય છે. શ્રી મહાપ્રભુજી આજે પણ શ્રી વલ્લભ કુળમાં બિરાજે છે, અને વલ્લભ હોય ત્યાં વલ્લભીય જન પણ હોય જ. તો 84252 ભગવદીઓ જેવા ભગવદ્ ભાવવાળા તદીય જનો આજે પણ ભૂતલ ઉપર આવે છે, અને નિજ જનોને અનેક અનુભવ કરાવી અને પાછા ભગવદ્ ધામમાં પધારે છે. આવા અનેક અર્વાચીન ભગવદીઓના ક્યારેક દર્શન થાય છે ત્યારે ભગવદ્ લીલામાં આપણો ભાવ છે એ દ્રઢ થાય છે. દ્વારકા પાસે બરડિયાની શ્રી ગોસાઈજીના બેઠકજીમાં સેવારત હીરામાની ભાગ્ય જ કોઈ અપરિચિત હોય, હીરામાંથી તો કોક જ એવા હોય કે અપરિચિત હોય, તો ખાસ કરીને જેમણે બરડિયાની મુલાકાત લીધી હશે તો તનુ નત્વનું તાદસ ઉદાહરણ છે એ હીરામામાં પ્રતીત થાય છે. તો એવા જ એક અર્વાચીન ભગવદીએ થોડા સમય પહેલા જ ભૂતલ ઉપરથી વિદાય લીધી. નામ એમનું પુરીમાં, મૂળ વતન બેટ દ્વારકા, અને ત્યાં ભાટિયા કુટુંબમાં એમનો જન્મ થયેલો. અને નાનપણથી સુંદર વૈષ્ણવી સંસ્કાર એમને મળ્યા. તે સમયે બાળ લગ્નનો રિવાજ અને 10 વર્ષે પુરીમાના લગ્ન છે એ સલાયા ગામના ભાટિયા કુટુંબમાં થયા, અને એટલે પરણીને સાસરે ગયા. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ભગવાન પોતાના જીવોને લૌકિકમાં સ્થિર થવા દેતા નથી. તો અથવા તો લૌકિક દુઃખ છે, એ લૌકિક દુઃખ એ ભગવદ્ કૃપાનું પ્રમાણ છે. તો પુરીમાં હજુ ગૃહસ્થાશ્રમમાં ડગ માંડે તે પહેલા 12 વર્ષની મુગ્ધ અવસ્થામાં તેમનો સુહાગ છે એ છીનવાઈ ગયો. તેઓ બાળ વિધવા બન્યા, અને આ લગ્ન કેવળ જાણે ઋણાનુબંધન હોય એ પૂરું કરવા માટે જ હોય એવું લાગ્યું. તો થોડાક સમય માનસિક અસ્વસ્થતા તો જરૂર અનુભવી, પરંતુ ભગવાને ઘડેલી નિયતિને પોતે સ્વીકારી લીધી, અને ભલું થયું ભાંગી ઝંઝાળ સુખેથી ભજસુ શ્રી ગોપાળ આ નરસિંહ મહેતાની શિખામણ માથે ચઢાવી અને પહોંચી ગયા વૃંદાવન. અને મનમાં નક્કી કર્યું કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો, અને લીલાના જીવનું મન છે સંસારમાં આસક્ત કેવી રીતે થાય, ન થવા દેવા માટે તો પ્રભુ આવી લીલા દેખાડે છે. તો ઘણા વર્ષો વૃંદાવનમાં વિતાવ્યા, પણ આ મર્યાદા ભક્તિનો જીવ નહોતો. તેમને તો પુષ્ટિ પુરુષોત્તમને પામવા હતા, આધુનિક વૃંદાવનમાં તે ક્યાંથી મળે? એટલે પાછા વતન બેટ દ્વારકા આવ્યા, અને પુષ્ટિ સ્વરૂપ શ્રી દ્વારકેશજી અહીં જ બિરાજે છે, જેની સેવા છે શ્રી મહાપ્રભુજીએ સ્વયં કરી છે. આચાર્ય ચરણ પણ અહીં બેઠકજીમાં સાક્ષાત બિરાજે છે. તો પુરીમાં આ હવે અહીં જ રહી ગયા, અને શ્રી મહાપ્રભુજીની સેવામાં તેમનું મન લાગી ગયું. મહાપ્રભુજીની બેઠકમાં તો જાણે મનનો માણીગર છે અને મળી ગયો, અને ખૂબ ભાવપૂર્વક એ સેવા કરવા લાગ્યા. મૂળ લીલાનો જીવ થોડા સમય પછી સ્વપ્નમાં ભગવદ આજ્ઞા એમને થઈ, એટલે દ્વારકામાં ગોપી તળાવની બેઠક પાસે રહેતા એક જમનાબાઈ લુવાણા એ વૈષ્ણવને ઘેર જઈને રહ્યા, અને રોજ ગોપી તળાવની બેઠકે જઈ શ્રી મહાપ્રભુજીની ટેલ કરવા માંડ્યા. મન સદા શ્રી વલ્લભનું ચિંતન કરે, અને ગોપી તળાવ તો ભગવાનની રાસસ્થલીનું સ્થાન. રાસ લીલૈક તાત્પર્ય, એવા શ્રીમદાચાર્ય ચરણોની કૃપાથી અનેક વખત તેમને અહીં નુપુર ધ્વનિનો આસ્વાદ માણ્યો. એમને આ નુપુર ધ્વનિ છે, રાસલીલામાં જે નુપુરનો ધ્વનિ આવતો હોય ને એ નુપુર ધ્વનિનો આસ્વાદ માણવા મળ્યો એમને. અને 10-એક વર્ષ આ બેઠકમાં તેઓએ સેવા કરી પુરીમાં, ગોપી તળાવ. તો હવે પુરીમાં છે એ પ્રકાશમાં આવ્યા હતા, અને તેમની ભગવદીયતાનો લોકો છે એને અનુભવ થવા માંડ્યો હતો.
અને વૈષ્ણવો તેમને જાણતા થયા. પાસે જ બરડિયા અને બરડિયામાં શ્રી ગુસાઈજીના બેઠકજી. કેટલાક સમયથી સેવાક્રમ છે એ બંધ ત્યાં પડેલો અને થોડોક સમય અલગ અલગ મુખ્યાજીઓ એ સેવા કરી પણ વ્યવસ્થિત ક્રમ ચાલે નહીં. તો એક સમયે જૂનાગઢથી શ્રી ગોસ્વામી શ્રી દાનીરાયજી પધાર્યા અને તેનો જગુ નામનો ખવાસ છે એ જઈ અને ગોપી તળાવેથી પૂરી માને બોલાવી લાવ્યો. પૂરી માને તો શ્રી વલ્લભ કે શ્રી વિઠ્ઠલમાં ક્યાં કોઈ ભેદ હતો? જાણે પિતા અને પિતા એ જ અને પુત્રની સેવા છે એ માટે તેમને અહીં મોકલ્યા છે. પિતાએ જ પુત્રની સેવા માટે એમને અહીં મોકલ્યા છે એમ. બસ પુરીમાં બરડિયાની બેઠકજી પાસ માટે છે અનિવાર્ય થઈ પડ્યા અને શ્રી ગુસાઈજીને ખૂબ લાડ લડાવ્યા. તેઓ ખૂબ જ ભાવપૂર્વક સેવા કરે અને વૈષ્ણવોની આગતા સ્વાગતા કરે, પ્રસાદ લેવડાવે. પુરીમાં એ બરડિયાની બેઠકને વિશેષ પ્રસિદ્ધ વિશેષ એવી પ્રસિદ્ધિ અપાવી. તો દ્વારકામાં જ બીજી એક મહાપ્રભુજીની બેઠક મૂળ ગોમતીમાં આવેલી ગોમતામાં આવેલી છે. તો ગોમતીજીનું મૂળ અહીંથી છે એટલે કાંઠે જ સુંદર શ્રી મહાપ્રભુજીના બેઠકજી અને લગભગ 50 વર્ષો સુધી આ બેઠકજીમાં પણ સેવાક્રમ બંધ પડેલો. બેઠકજી અવાવર થઈ ગયેલ અને એક સમયે ગોસ્વામી 108 શ્રી વ્રજરત્ન લાલજી મહારાજ શ્રી અહીં પધાર્યા હતા ત્યારે તેમણે સેવાક્રમ ચાલુ કરાવ્યો હતો પણ વ્યવસ્થા સંભાળનાર કોઈ નહીં. 30 વર્ષ પહેલા પોરબંદરવાળા ગોસ્વામી શ્રી ગોવિંદલાલજીનો લગ્ન પ્રસ્તાવ હતો ત્યારે તિલકાયત નિત્યલીલા વાસી ગોસ્વામી 108 શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી અહીં પધાર્યા અને બેઠકજીની અવ્યવસ્થા એમણે જોઈ અને બરડિયામાં સેવા કરતા પરમ ભગવદીય પુરીમાંને આજ્ઞા કરી, પુત્ર કી સેવા રીતિ આપને બહુત અચ્છી તરહ સે નિભાઈ હૈ. અબ આપકો મૂળ ગોમતા બેઠક મેં પિતા કી સેવા કરની હૈ. વલ્લભ કુળની આજ્ઞા છે ઉથાપે તો વલ્લભીય સેના. પુરીમાં મૂળ ગોમતા આવી ગયા અને હવે પુરીમાં છે એ મૂળ ગોમતાની બેઠકનો પર્યાય છે બની ગયા અને જાણે સાચા સાસરે તેઓ આવ્યા હવે અને પોતાના પ્રાણ પ્રિયને રીઝવવા અહીં તેમને શ્રી વલ્લભને અનેકવિધ લાડ લડાવ્યા. શ્રી વલ્લભે પણ તેમને અનેક પ્રકારે સાનુભાવ જતાવ્યો અને તેનામાં તદીયત્વ પ્રગટ્યું. પુરીમાં હવે પુરીમાં કે છે તે સિદ્ધ થાય જ. જે કાંઈ પુરીમાંના વચનો હોય એ સત્ય જ ઠરે. તો વલ્લભની વાણી અફળ જાય નહીં. અનેક વૈષ્ણવો છે એ આનો અનુભવ એમણે કરેલો. તો જેઓ આજે પણ હયાત છે અને સન 1975ની વાત છે, અધિક માસના દિવસો હતા અને રોજ શ્રી મહાપ્રભુજીના નિત નવીન મનોરથો કરે અને વૈષ્ણવોને પ્રસાદ લેવડાવે. એક દિવસ રાજભોગ પછી વૈષ્ણવોનું સમાધાન કરી અનોસર કરવા જતા હતા ત્યાં 3 ટ્રેક્ટર ભરીને 100 જેટલા વૈષ્ણવો આવી પહોંચ્યા અને પૂરી માએ શ્રીના અનુસર ન કર્યા કારણ કે સામગ્રી પહોંચી અને ભોગ ધરી અને વૈષ્ણવને પ્રસાદ છે લેવડાવવાનો હતો. ત્યારે ત્યાં દ્વારકા પાસે થિનકી ગામના વૈષ્ણવ છે કરશન બાપા, એ શ્રી મહાપ્રભુજીની ટહેલ કરે અને ખૂબ ભાવિક વૈષ્ણવ. તે અનુસર ન થતા તેમને શ્રી ઠાકોરજીને અંગૂઠો છે એ બતાવીને કહેવા માંડ્યું કે લાલા તેરે કો બેઠે રેનો પડેગો. તો નાના છોકરા ખીજવે તેમ શ્રીને તેઓ ખીજવવા માંડ્યા. ત્યાં તો આવેલા વૈષ્ણવોને અનુભવ થયો કે જાણે પ્રભુ આનંદથી નાચી રહ્યા છે અને કહી રહ્યા છે કે મુજે ઓર બહુઓ મિલેગો, મુજે ઓર બહુઓ મિલેગો. ત્યારના વૈષ્ણવોનો આ અનુભવ વૈષ્ણવો અને એના આ વૈષ્ણવ જે અનુભવ કર્યો ને એની આ વાણી છે. તો એક સમયે બેઠકજીમાં બીરી માટે ચૂરી ખલાસ થઈ ગયેલી અને ભીતરિયાઓએ પુરીમાંને આ વિશે જણાવ્યું ત્યારે પુરીમાં ભીતરની સેવામાં હતા અને અંદરથી જવા દીધો કે જાઓ બહાર, ચૂરિકા પુડિકા આ ગયા હે, ચૂરિકા પુડી આ ગયા હે.
સાચે જ એક છોકરો ક્યાંકથી આ ચોરીનું પડીકું મૂકી ગયો હતો. આજે પણ ત્યાં સેવા કરતા મુખિયાજી ભીતરિયાજી અનુભવ કરે છે કે પૂરી માને યાદ કરો એટલે કોઈ પણ ચીજ છે એ ક્યાંયથી પણ હાજર થઈ જાય છે. હજી પણ 18 વર્ષ પહેલા ભાટિયા ગામના એક વૈષ્ણવ ગોપાલભાઈ દાવડા ઈ આવેલા અને તેમણે સ્પર્શ અલા સર્પ કરડ્યો, સાપ એને કર્યો અને એ બેભાન થઈ ગયા. આ એક ઘાતક ઘટના બની હતી અને પુરીમાએ તરત જ બેઠકજીની વ્રજરજ લઈ અને તેના ઉપર ઘસી અને ગોપાલભાઈ આળસ મરડીને બેઠા થઈ ગયા, જાણે કાંઈ થયું જ નથી. તો શ્રી વલ્લભ અને શ્રી વલ્લભિયાની લીલા અપરંપાર છે અને ગોપાલભાઈ આજે હયાત છે. તો ગુજરાત સરકારમાં કેટલાક સમય પહેલા મિનિસ્ટર રહેલા એક સદગૃહસ્થ શ્રી બાબુભાઈને એકાઈ છોકરો નહીં અને એક સમયે તેઓ બેઠક છે બેઠકજીના દર્શન કરવા આવ્યા ને પૂરીમાંને વાત કરી. તે પૂરીમાંએ શ્રી વલ્લભમાં વિશ્વાસ રાખવા કહ્યું અને શબ્દ ઉચ્ચાર્યા કે એક નહીં બે દીકરા થશે. તો ભગવદીયની વાણી ફેડી, પ્રગટ એવી માર્ગ રીત દેખાઈ. આ વધાય પૂરીમાનું સૌથી પ્રિય કીર્તન, જે આવે તેને પાસે ગવડાવે અને કીર્તન સાંભળી પોતે રસતર બોળ થઈ જાય અને વૈષ્ણવોને પણ રસાસ્વાદ કરાવે. તો વડોદરાના એક વૈષ્ણવ બેન છે એ ત્યારે મૂળ ગોમતીની બેઠકમાં આવેલા અને પૂરીમાં અંદર દૂધઘરની સેવામાં હતા. આ બેન ભોગદરી પાઠ કરતા કરવા બેઠા અને ભોગ સરાવવા ટેરો ખોલ્યો તો પૂરીમાં સાક્ષાત શ્રી મહાપ્રભુજીને આરોગાવી રહ્યા છે વૈષ્ણવો, એવા એમને દર્શન થયા. તો અનેક વૈષ્ણવોએ અનુભવ કરેલો છે કે તેઓ અનાયાસે બેઠકમાં જઈ ચઢે ત્યારે અગાઉ સૂચના ન આપી હોય તો પણ જેટલા વૈષ્ણવો આવે તે સૌને તેઓ પ્રેમથી પ્રસાદ લેવડાવે અને મુખિયાજીએ જણાવ્યા મુજબ એક સમયે કેવળ 25 માણસોની વ્યવસ્થા હતી, તેમાંથી અચાનક આવી ચડેલા 100 વૈષ્ણવોને ભરપેટ પ્રસાદ છે લેવડાવી અને પૂરીમાંએ તૃપ્ત કર્યા હતા. આવી જ રીતે વૈષ્ણવો મને પણ બરડિયામાં હીરામાં છે એમની બેઠકે અમે અચાનક 3 વાગ્યે પહોંચ્યા હતા. બીજી બધી બેઠક છે દ્વારકાની કરી અને પછી અહીંયા બરડિયા ગયા હતા અમે આખી બસ. ત્યારે છે હીરામાંએ કહ્યું કે પ્રથમ તમે પ્રસાદ ગ્રહણ કરો અને પછી તમે બેઠકજી કરજો, નહીંતર બેઠકમાં એવું છે કે ઉપવાસ હોય તો જ આપણે બેઠકજી કરી શકીએ. પણ હીરામાંએ પણ એવો જ અમને અનુભવ કરાવ્યો. અમે અચાનક પહોંચેલા, કોઈ આગાઉ માહિતી નહોતી આપેલી, છતાં પણ એટલો સુંદર પ્રસાદ છે એ મનોહાર કરીને લેવડાવ્યો છે. અમારી પાસે પણ કીર્તન છે હીરામાંએ સુંદર ગવડાવેલા અને સુંદર રીતે અમને છે બેઠકજીના આપણને બેઠક છે એ કરાવડાવી મહાપ્રભુજીની. તો અમને પણ આવો સુંદર અનુભવ થયેલો છે વૈષ્ણવો. તો આજે અનેક વૈષ્ણવોએ એવો અનુભવ છે એ કરેલો છે કે તેઓ અનાયાસે જ્યારે પણ બેઠકજીએ પહોંચ્યા હોય ત્યારે પૂરીમાંએ દરેક રીતે એમને તૃપ્ત કર્યા હતા. તો જાણકારોનું કહેવું છે કે પૂરીમાં એ રજો ક્ષત્રાણીનો અવતાર હતા અને તાદર્શીપણાનો અનુભવ અનેક વૈષ્ણવોને પૂરીમાં થયો છે અને તેમનામાં જ શ્રી વલ્લભનું સામર્થ્ય પ્રગટે છે, જેના દ્વારા સહજ રીતે ન સમજાવ તેવા કાર્યો, ન સમજાય એવા કાર્યો આવા ભગવદીઓ છે એ કરતા હોય છે. તો આવા પરમ ભગવદીય પૂરીમાંનો ભૌતિક દેહ સને 1993ના ડિસેમ્બર માસમાં પંચમહાભૂતમાં વિલીન થયો, પરંતુ પૂરીમાં સૂક્ષ્મ શરીરે આજે શ્રી મહાપ્રભુજીની સેવામાં આ બેઠકજીમાં અસ્તિત્વ ધરાવે છે. વૈષ્ણવ આમાં લખ્યું છે આ પ્રકારે, એટલે વાંચું છું, બાકી તો નિત્ય લીલાના જે જીવ હોય એ નિત્ય લીલામાં એમનો વાસ છે, કહેવાનો અર્થ એ છે. તો આવા અવાર આવા જે આપણે અગાઉ 84-252 છે એ પ્રાચીન વર્ષ વૈષ્ણવો જોયા, અર્વાચીન ભગવદીઓ પણ છે. તો આવા અર્વાચીન ભગવદીઓનો ક્યારેક સત્સંગ થાય ત્યારે 84-252 વૈષ્ણવોના ભગવદીઓ છે, વૈષ્ણવો જે થઈ ગયા એમનું જે ભગવદીયત્વ છે એના વિશેનો આપણો ભાવ છે એ દઢતર થાય છે. અને શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ યથાર્થ જ કહ્યું છે, યથાર્થ જ ગાયું છે કે હો વારી ઇન વલભિયન પર, આવા વલભિય જન છે, આવા જે વૈષ્ણવો છે, આવા જે કૃપાપાત્ર ભગવદીઓ છે
એના એ વૈષ્ણવો છે એમના આપણે દાસ છીએ, વૈષ્ણવો આપણે તો દાસાનું દાસના દાસના દાસ છીએ, અને આવા વલ્લભીયનું છે એમના ચરણોમાં આપણે સાષ્ટાંગ દંડવત કરીએ વૈષ્ણવો. તો ખરેખર આજે પૂરીમાની વાર્તા સાંભળી અને મને પણ શ્રી વલ્લભની અંદર દ્રઢ વિશ્વાસ છે એ મારો જે છે એમાં ઘણી બધી વૃદ્ધિ થઈ છે વૈષ્ણવો. આશા છે કે તમને પણ આ વિડીયો અવશ્ય સાંભળવો પસંદ પડ્યો હશે, અને જો પસંદ પડ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરજો. સાથે સાથે શ્રી વલ્લભની કૃપા આપ સર્વ પર બની રહે, શ્રી ગુસાઈજી આપ પર અસીમ કૃપા વર્ષાવે. અને વૈષ્ણવો, હજુ સુધી તમે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો એવી હું વિનંતી કરું છું, અને આવા સત્સંગો સાંભળવા સ્ક્રીન પર લિસ્ટ આપેલ હોય તેના પર ક્લિક કરજો. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.